એકાઉન્ટની અંદર આપણે ચાર લેસનની વાત પૂરી કરી. હવે આજે પાંચમું પ્રકરણ આપણે ચાલુ કરીએ છીએ, ભાગીદારીનો ભાગીદારનો પ્રવેશ, એડમિશન ઓફ એ પાર્ટનર. નવા ભાગીદારને જ્યારે આપણે પ્રવેશ આપીએ ભાગીદારી પેઢીની અંદર, ત્યારે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે નવા ભાગીદારના પ્રવેશ વખતે નવા ભાગીદારે લાવવાની મૂડી, નવા ભાગીદારે લાવવાની પાઘડી, તેના નફાનો ભાગ વગેરે શું કરવામાં આવે છે, શરત નક્કી કરવામાં આવે છે. અને નવો ભાગીદાર તેના પ્રવેશની પેઢીની મિલકતોને જવાબદારીઓ તેમજ નફામાં પણ તેનો હિસ્સો મેળવે છે. એટલે નવો ભાગીદાર જ્યારે આવે ત્યારે એ પોતાના ભાગની મૂડી, પોતાના ભાગની પાઘડી અને પોતાના ભાગનો નફો આ બધું નક્કી કરીને આવે છે કે ભાઈ મને કેટલી મૂડી, મારે કેટલી મૂડી લાવવાની, મારે કેટલી પાઘડી લાવવાની અને મારે કેટલો મને નફામાં ભાગ મળશે. અને 1932નો જે ભાગીદારી ધારો છે એમાં કલમ નંબર 31 એટલે કે 31માં જણાવવામાં આવ્યું છે કે ચાલુ ભાગીદારોની સંમતિ વગર નવો ભાગીદાર, જો તમારી બુકમાં પણ આપેલું છે એ લીટી બહુ ધ્યાનથી વાંચી લેજો કે કલમ 31 મુજબ બધા જ ચાલુ ભાગીદારોની સંમતિ વગર નવો ભાગીદાર પેઢીમાં દાખલ થઈ શકે નહીં, સિવાય કે ભાગીદારી કરારનામામાં અન્ય કોઈ જોગવાઈ હોય. તો નવા ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપવાના કારણો કયા કયા? તો પહેલા તો પેઢીમાં વધુ મૂડીની જરૂર હોય, મૂડી વધારે જરૂર હોય તો નવા ભાગીદારને બોલાવીએ તો એ નવી મૂડી લાવે, એટલે મૂડી વધુ મળી રહે, એટલે મૂડીની જરૂરિયાત હોય. પછી પેઢીમાં વધુ સંચાલકીય શક્તિની જરૂરિયાત હોય, કોઈ ભાગીદાર વધારે સારું સંચાલન કરતો હોય તો એને દાખલ કરવામાં આવે. કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે એના બદલે નવો ભાગીદાર આવી શકે. પછી કોઈ ભાગીદાર પેઢીનો કોઈ કુશળ કાર્યક્ષમ કર્મચારી પેઢીમાં જ ચાલુ રહે તે તેની ભાગીદારી બરાબર કોઈ કર્મચારી હોય એને જ ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે. અને ધંધામાં જોખમોની વહેંચણી થઈ જાય, નવા ભાગીદાર આવે તો ભાગીદારોમાં બે હોય તો ત્રણની વચ્ચે જોખમો શું થઈ જાય, વહેંચાઈ જાય. એટલા માટે નવા ભાગીદારને દાખલ કરવામાં આવે છે. અને નવા ભાગીદારોને જ્યારે દાખલ કરવામાં આવે તો એની અસરો શું થાય, તો એમાં જૂના ભાગીદારીનો શું આવે, અંત આવે અને નવું ભાગીદારી અસ્તિત્વમાં આવે. પછી નવા ભાગીદારી પેઢીના ભવિષ્યમાં નફામાં ભાગ મળે અને જૂના ભાગીદાર નફાના સંયુક્ત ભાગમાં ઘટાડો થાય, એટલે જૂનાનો ઘટાડો થાય અને નવા ભાગીદારને નવો ભાગ મળે. નવા ભાગીદારીને પેઢીની મિલકતમાં મળતા ભાગના અવેજ બદલ નક્કી કરેલ રકમ રોકડ કે અન્ય સ્વરૂપે મૂડી તરીકે શું કરે છે, લાવે છે. એટલે નવો ભાગીદાર શું લાવે, મૂડી લાવે. ત્યાર પછી પેઢીમાં એકઠી થયેલ નફો નુકસાન, અનામતો અને અવાસ્તવિક મિલકતોની બાકીઓ પ્રવેશની તારીખે જૂના ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. એટલે વહેંચી નાખવા, નફો નુકસાન હોય, અનામત હોય અને અવાસ્તવિક મિલકતો. એટલે અવાસ્તવિક મિલકતો એટલે જે વાસ્તવિક મિલકત નથી તેવી, બરાબર, એ બધી મિલકતો જૂના ભાગીદારો નવાના આવતા પહેલા શું કરી નાખશે, પોતાના જૂના પ્રમાણમાં વહેંચી નાખશે. પછી મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે, બરાબર. પુનઃ મૂલ્યાંકનમાં જે મિલકતોની કિંમત વધતી હોય એ વધારવાની, ઘટતી હોય ઘટાડવાની, જવાબદારીઓની પણ પુનઃ આકારણી કરવામાં આવે અને ચોખ્ખા ફેરફારની અસર જૂના ભાગીદારો મૂડી ખાતે આપવામાં આવે, બરાબર. જે નફો થતો હોય એ જૂના ભાગીદારને આપી દેવામાં આવે. અને પેઢીની પાઘડીનું શું કરવામાં આવે, મૂલ્યાંકન, કે નવો ભાગીદાર ભાઈ આટલી પેઢી લાવશે એટલે પેઢીનું મૂલ્યાંકન કરવામાં આવે. હવે પેઢીનો નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે કે અન્ય સ્વરૂપે પણ લાવે તો એની હિસાબી અસર આપવામાં આવે. હવે નવા ભાગીદારી કરારનામાં નક્કી કરેલો હોય તો જૂના ભાગીદાર રાખવાની મૂડીમાં ફેરફારની હિસાબી અસર પણ આપવામાં આવે છે. એટલે નવા ભાગીદારના પ્રવેશના કારણે નીચેની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. એક તો નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું અને જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ, કે ભાઈ જૂના ભાગીદારો જે પ્રમાણમાં ત્યાગ કર્યો હોય એ પ્રમાણમાં એમને નવું નફા નુકસાનનું પ્રમાણ પ્રાપ્ત થાય, પાઘડી અંગેની હિસાબી અસર આપવાની.
જે જૂનો નવો ભાગીદાર પાઘડી લાવે એ એમના ત્યાગના પ્રમાણમાં શું થાય, વેચાઈ જાય. મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો આપવાની, બરાબર. જે જે પુનઃમૂલ્યાંકન કરવામાં આવે એની હિસાબી અસરો, અને અનામતો અને એકત્રિત નફા નુકસાનની હિસાબી અસરો, અને ભાગીદારોની મૂડીમાં ફેરફાર થતો હોય તો એની અસરો. તો આ બધી બાબતોની આપણે અસરો આપવાની હોય છે. હવે નફા નુકસાન આમાં શું છે કે જ્યારે જૂનો ભાગીદાર આવે ત્યારે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં શું થાય છે, ફેરફાર થાય છે. તો આ નવા ભાગીદારના પ્રવેશ વખતે નીચે મુજબ બે પ્રકારની એની ગણતરી કરવી પડે, નવા પ્રમાણની ગણતરી કરવાની અને એના ત્યાગની ગણતરી કરવાની. તો હવે પછીના ચેપ્ટરની અંદર આપણે એ વસ્તુ શીખીશું, સોરી હવે પછીના લેક્ચરમાં આપણે એ નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શીખીશું. ત્યાં સુધી રજા લઈએ.